યુવક મંડળો અને સત્સંગ સભા. અઠવાડિક સત્સંગ સભાની પ્રવૃત્તિ યોગીજી મહારાજે ઘણા સમયથી શરૂ કરી હતી, પણ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજના અંતર્ધાન થયા બાદ યોગીજી મહારાજે એ પ્રવૃત્તિને ખૂબ વેગ આપ્યો. ધીરે ધીરે યુવક મંડળની પ્રવૃત્તિ શરૂ કરી. શરૂઆતમાં બહુ થોડા યુવકો ભેગા થાય, યુવકો ઘણીવાર હતાશ થઈ જાય, છતાં સ્વામીશ્રી હેતથી કહે, આજ્ઞા પાળવામાં સુખ છે, તમારું યુવક મંડળ ઘણું વધી જશે, માટે હિંમત રાખવી, નવા નવા યુવક મિત્રોને યુવક મંડળમાં લઈ આવવા, કથાવાર્તા કરવી, આપણી વાત સમજાવવી, તો મહારાજની દયાથી યુવકો ઘણા થશે. કોઈ ઠેકાણે યુવક મંડળ બંધ પડી ગયું હોય તો ફરીથી ચાલુ કરાવે. આમ યોગીજી મહારાજ જે ગામમાં કે શહેરમાં જાય ત્યાં યુવક મંડળો સ્થાપે, તેની નોંધ રાખે, તેમને નિયમિત પત્રો લખી બળ આપે. આમ જોત જોતામાં ભારતમાં સેંકડો યુવક મંડળો સ્થપાઈ ગયા. વળી નાના બાળકોને સત્સંગનું જ્ઞાન મળે તે માટે ઠેર ઠેર બાળ મંડળો સ્થાપ્યા. યોગીજી મહારાજ ઘણીવાર કહેતા, 25,000 રૂપિયા મળતા હોય તો પણ તે જતા કરીને યુવક મંડળની સત્સંગ મંડળની સભામાં જવું. આપણે એકલા દરેકને ઘરે મળવા ન જઈ શકીએ, પણ સત્સંગ સભામાં જઈએ એટલે એકી સાથે દરેક હરિભક્તના દર્શન થાય, દરેક યુવકને મળાય, તેમજ જ્ઞાન શીખવા મળે. વળી સભામાં શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ દિવ્ય રૂપે વિરાજતા હોય છે, માટે દરેક સત્સંગ સભા તો ચૂકવી જ નહીં. યોગીજી મહારાજ યુવકોની દરેક પ્રવૃત્તિમાં રસ લે, પ્રવચનો, યોગના આસનો, પેન્ડ, સંવાદ, રાસ, ભજન અને કીર્તનો, યુવકો જે કાંઈ તેમની સમક્ષ રજૂ કરે તેને ધ્યાનપૂર્વક નિહાળે, તેમને આશીર્વાદ આપે, તેમજ યુવકોએ તૈયાર કરેલા હસ્તલિખિત અંકો પણ વંચાવે અને ધ્યાનપૂર્વક સાંભળે. યોગીજી મહારાજ તો કહેતા કે હસ્તલિખિત અંક દર 3 મહિને કાઢવો, માટે આપણે સૌએ પણ યુવક મંડળની સભામાં અવશ્ય જવું, તેમાં યોગીજી મહારાજનો રાજીપો છે.